નમસ્કાર મિત્રો, હું પાર્થ રપરા તમારું સ્વાગત કરું છું. શું મિત્રો, તમને ખબર છે કે આપણે જ્યારે વેપાર કરતા હોઈએ ત્યારે આપણે પ્રોડક્ટને પ્રેમ કરી બેસીએ છીએ. હવે આની અંદર થાય શું, જ્યારે આપણે પ્રોડક્ટને પ્રેમ કરીએ ત્યારે આપણી પાસેથી કસ્ટમર છૂટી જાય છે, જ્યારે આપણે કસ્ટમરને પ્રેમ કરીએ ત્યારે આપણી પાસેથી પ્રોડક્ટ છૂટી જાય છે. પણ આ એક હું તમને બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજાવીશ. જેવી રીતના એક પિતા એક પુત્રીનો ઉછેર કરે છે, એને સારા સંસ્કાર આપે છે, પછી દીકરીને પ્રેમ તો કરતા જ હોય, પણ છેલ્લે તો નિર્ણય એમને એવો જ લેવો પડે કે એક દિવસ એ દીકરીને વડાવવાની છે અને સારો જમાઈ શોધવાનો છે. એવી જ રીતના આની અંદર આપણે જ્યારે પ્રોડક્ટ સેલ કરતા હોઈએ ત્યારે પ્રોડક્ટને પ્રેમ તો કરવાનો જ છે, પણ તમારે સમય આવે એ પ્રોડક્ટને માર્કેટને સોંપી દેવાની છે અથવા તો સારા વેપારી સાથે એની ડીલ કરી નાખવાની છે. જો આપણે આ વસ્તુની અંદરથી ચૂકી જઈએ તો આપણું પૈસાનું રોટેશન અટકી જાય, અને જો પૈસાનું રોટેશન અટકી જાય તો આપણા લીધેલા બધા જ નિર્ણયો ખોટા પડી જાય. એટલે મિત્રો, હંમેશા ધ્યાનમાં રાખવાનું કે યોગ્ય સમયે પ્રોડક્ટને માર્કેટને સોંપી દેવાનું. મિત્રો, આ આજનો ટોપિકનો મેઇન ઉદ્દેશ્ય હતો. ઘણા બધા નવા યુવાનો બિઝનેસની અંદર જંપ લાવે છે, એમને બેઝિક ફંડામેન્ટલ્સની ખબર નથી હોતી. મિત્રો, આ બધા ફંડામેન્ટલ્સ એવા છે જે કોઈ બુકમાં લખેલા હોતા નથી, એ ફક્ત ને ફક્ત એક્સપિરિયન્સ થ્રુ જ આવે છે. એટલે આ બેઝિક ફંડામેન્ટલ્સની તમે પ્રેક્ટિસ કરજો તો તમને ખૂબ જ સારી સફળતા મળશે. ધન્યવાદ મિત્રો.